શહેરના સુભાનપુરા ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા શ્રીજીની 5000થી વધુ માટીની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેરના સુભાનપુરા જાસીની રાની સર્કલ ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના સંયુક્ત ઉપક્રમે શ્રીજીની માટીની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકીની અધ્યક્ષતામાં શ્રીજીની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિતિમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રી રંગ આયરે તથા સાથી કાઉન્સિલર વોર્ડ નંબર 9ના વોર્ડ પ્રમુખ પરેશભાઈની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક શ્રીજી મૂર્તિનો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનુભાવોને શ્રીજીની મૂર્તિ આપી એમનું બહુમાન કરવામાં આવ્યું હતું। હિન્દુ સંસ્કૃતિની એકતાના પ્રતીક સમા ગણેશ ઉત્સવમાં ગણેશ ભક્તો ભક્તિભાવપૂર્વક શ્રીજીની મૂર્તિનું સ્થાપના તેમજ પૂજન કરે છે, પરંતુ કોરોના મહામારીના કારણે ભાવિક ભક્તોની સુરક્ષા માટે તેમજ પર્યાવરણને પીઓપીથી થતા નુકસાનને અટકાવવાના સરકારના સંકલ્પને સાકાર કરવા શ્રીજીની 5000થી વધુ માટીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધારે સ્થળો પર સાર્વજનિક ગણેશ ઉત્સવની ઉજવણી થતી હોય છે, સાથે સાથે મોટાભાગના ગુજરાતી મરાઠી સમાજના લોકો પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી અને 10 દિવસ માટે ભક્તિમય વાતાવરણ ઘરમાં પણ થતું હોય છે, ત્યારે વોર્ડ નંબર 9ના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી શ્રીરંગ આયરે, શ્રી રાજેશભાઈ આયરે અને વોર્ડ નંબર 9ની સમગ્ર ટીમ દ્વારા આજે આ વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના જે લોકો ગણપતિની ઘરે સ્થાપના કરે છે એમને ખાસ કરીને માટીની બનાવેલી મૂર્તિઓ એનું વિતરણ કરવાનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે। 5000થી વધારે ઘરોમાં એમના થકી જ્યારે માટીની ગણપતિ દાદાની મૂર્તિ પહોંચવાની છે ત્યારે એમની આ સમગ્ર ટીમને આ કાર્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને અભિનંદન આપું છું। ગણપતિ બાપ્પા મોરિયા। સૌથી પહેલાં તો વડોદરા શહેરના તેમજ સમગ્ર ભારત વર્ષના સૌ લોકોને જાણે ગણેશને આવતીકાલે જ્યારે સ્થાપના થવાની છે સૌ લોકોને ગણેશની શુભેચ્છા। જે રીતના લોકમાન્ય ટિળકે સૌ લોકો ભેગા થઈ એક સંગઠનની ભાવના સાથે એક ધાર્મિક વાતાવરણ ઊભો કરવાનો જે એમ વર્ષો પહેલાં જે લીધેલો આજે તમે જુઓ છો કે જે રીતના મહારાષ્ટ્ર અને સાથે સાથે ગુજરાત એ અવ્વલ નંબરે સમગ્ર જગ્યા પર ઠેર ઠેર લોકો પોતાના આસ્થાથી ગણપતિની પૂજન કરતા હોય છે અને ખાસ કરીને જ્યારે કોરોનાનો સમય હોય વિઘ્નહર્તા ગણપતિનો વિષય હોય ત્યારે ગણપતિ એટલે વિઘ્નહર્તા દેવ અને ગણપતિ કોઈ પણ દુઃખ હોય ત્યારે આપણે ગમે તેવું વિઘ્ન હોય ત્યારે ગણપતિનું નામ દઈએ અને બધા જ વિઘ્ન દૂર થતા હોય છે। આજે કોરોનાના સમય દરમિયાન તમે જુઓ કે લોકોના ધંધા રોજગાર અને એવા સમયની અંદર ગરીબમાં ગરીબ માણસ પણ પોતે એવું નક્કી કરે કે મારા ઘરમાં પણ ગણપતિ બેસાડવા જોઈએ। ખૂબ ધાર્મિક ખૂબ આસ્થા હોય પણ કેટલાક સંજોગો અનુસાર 5-10 હજાર રૂપિયા 10-10 હજાર રૂપિયા પગાર હોય તો માણસ આવા મોંઘવારીની અંદર કેવી રીતના ગણપતિ બેસાડી શકે। તો ભગવાનની ઈચ્છા પ્રમાણે દર વખતે કોઈ દશામાનો વિષય હોય, ગણપતિનો હોય, જન્માષ્ટમીનો હોય, નવરાત્રિનો હોય, કોઈ પણ ધર્મનો હોય કે કોરોનાનો સમય હોય, હંમેશા સુખની સાથે અને દુઃખની સાથે લોકો પણ અમારી સાથે રહ્યા છે અને અમે પણ લોકોની સાથે રહ્યા છે। તો જ્યારે ગણપતિનો વિષય આ તમે જોઈ રહ્યા છો કે હજારો મકાનોની અંદર એક ગણપતિ રંગબેરંગી મૂર્તિ, માટીની મૂર્તિ અને ખૂબ તમે જુઓ કે ભગવાન તો હંમેશા સુંદર જ હોય છે પણ સુંદરમાં સુંદર મૂર્તિ કોઈ પણ વિચાર ન કરી શકે આ લઉં કે એ લઉં, પણ દરેક કલરિંગ મૂર્તિ આજે દરેક લોકોના આજે વડોદરા શહેરના શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ સાથે સાથે સુનિલભાઈ અમારા પ્રદેશના મહામંત્રી છે સાથે સાથે જેમના માર્ગદર્શન મળેલા એવા ભાર્ગવભાઈ અને સૌ લોકોના આશીર્વાદથી આ વિસ્તારના અમારા બધા જ કોર્પોરેટરો તમે જુઓ છો કે શ્રીરંગ આયરિયા છે, સૂર્યકાબેન છે, નરસિંહભાઈ છે કે ઉમિશાબેન છે, અમારા શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ છે, અમારી સમગ્ર સાઈનાથ ચેરિટેબલની ટીમ દરેક લોકોના જુઓ છો ફોર્મ ભર્યા છે અને ફોર્મ ભરી સૌ લોકોના બને ત્યાં સુધી લોકોના ઘરે એક ધાર્મિક વિધિથી આજે ગણપતિની સ્થાપના થાય। સૌ લોકોને અમે કહીએ છીએ કે આપ સૌ કોરોના સાથે કોરોનાની ગાઈડલાઈન સાથે પોતાના વિસ્તારમાં આપણા વિસ્તારમાં પણ ગણપતિ ઉજવવાનો છે ખૂબ ધાર્મિક રીતે અને કોરોનાના ગાઈડલાઈન લઈને જ્યાં પણ કંઈ જરૂર હશે ભગવાનને યાદ કરજો સાથે સાથે અમને પણ યાદ કરજો તો અમે તમારી સાથે છે। આપ સૌ લોકોને ફરી એકવાર ગણપતિની સમગ્ર અમારા ટીમ વતી શુભેચ્છા। ગણપતિ બાપ્પા મોરિયા। ગણપતિ બાપ્પા મોરિયા। જેવી રીતે તહેવારોની નગરી વડોદરા નગરી
એવી રીતના જ હાલમાં જે આપણે નિર્ણયો જોઈ રહ્યા છો કે કૃત્રિમ તળાવનો વિષય હોય કે ડીજેનો વિષય હોય કે લાઉડ સિસ્ટમ વગાડવાના વિષય હોય, તો અગાઉ પણ જેવી રીતના કૃત્રિમ તળાવની રજૂઆત કરી હતી સમગ્ર સભામાં, તે જ સભાને ધ્યાનમાં રાખીને માનનીય વડોદરા શહેર પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેમને ધ્યાનમાં રાખીને કૃત્રિમ તળાવની પરમિશન આપવામાં આવી છે. ત્યારબાદ સમગ્ર સોશિયલ મીડિયા પર પણ કહેવામાં આવ્યું હતું, કેમકે મને એક વિશ્વાસ હતો મારા ભારતીય જનતા પાર્ટીના સમગ્ર નેતાગણો પર કે જે લોકો સાઉન્ડ સિસ્ટમને લઈને પરમિશન આપવાના જ છે તે અમને ખાતરી હતી. તેથી જ મેં ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ કીધું હતું કે સમગ્ર વડોદરામાં લાઉડ સિસ્ટમ વાગશે અને લોકો ગણપતિમાં ભક્તિમય થઈને ડીજેના તાલે તૂમશે બી ખરા તેવા પણ કહેવામાં આવ્યું હતું. સાથે તમે જોઈ રહ્યા છો કે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને મારા દ્વારા અહીંયા તમે જોઈ રહ્યા છો કે માટીની મૂર્તિનું વિતરણ કરવામાં પણ આવી રહ્યું છે. જેવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર વોર્ડ નંબર 9 વિસ્તારમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ 5000થી વધારે મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં પણ જ્યાં પણ ધર્મની વાત હશે ત્યાં સૌ પ્રથમ ઊભા રહીને જે પણ ધર્મની સાથે જોડાયેલા હશે તેમની લાગણી સાથે જોડાઈને જે પણ કાર્ય કરવાના હશે કરતા રહીશું. ભારત માતા કી જય. ગણપતિ બાપ્પા મોરિયા.